मोरजी गोरियां आंगन वाली मेरी मेरी थड़के माठ ए जानवर खारी रतन व्रणवा ए ओ तो आयो गगुं दिन हाट केंगा घाट गम गम धरा दम दम वरल चम चम बिजली जी वरल चम चम बिजली मेघराजाना आगमनना दान थई चुक्या छे। पवननी दिशा छे ते बदलाई चुकी छे। काळा डिबांग वादळो धीरे धीरे पोतानो आकार बदली रह्या छे અને મોરલાના ટવકારાથી સમગ્ર વાતાવરણ જાણે ગુંજી ઉઠ્યું છે। ત્યારે ધરતીપુત્રના ઘરે જગતના તાતના ઘરમાં અને ખેડૂતના ઘરમાં જાણે એક શુભ પ્રસંગની શરૂઆત થઈ રહી છે અને આ શુભ પ્રસંગનું નામ એટલે વાવણી। આવી જ વાવણીની ઝીણી ઝીણી વાતો લઈને આવ્યા છે ગુજરાતના સમર્થ લોક સાહિત્યકાર હરેશદાન ગઢવી। नाचे डूंगर नाचे वानरा रे रंग भर नाचे छे रंग मोर लो हाँ कड़ायेलो कड़ायेल कड़ायेल सृष्टि नो शणगार रे रंग भर नाची ले रंग मोर। धरती पर जे रीते धरती पुत्र नु महत्व छे जगतना तात नु महत्व छे। હરીશદાન ભાઈ, તમને નથી લાગતું કે જ્યારે ખેડૂત છે તે વાવણી કરતો હોય ત્યારે વાવણીની સાથે લાગણીનું પણ વાવેતર કરતો હોય છે, સપનાના સપનાનું પણ વાવેતર કરતો હોય છે અને એટલા જ માટે કદાચ એક કણ વાવે અને જ્યારે મણ આવે તો એ જે મણ મોઢે જે અનાજ છે તેની અંદર મણની અંદર પણ મીઠાશ હોય છે। ત્યારે લોક સાહિત્યમાં આપના મતે વાવણીનું ખેડૂતના જીવનમાં કેવું મહત્વ ગણી શકાય? જય માતાજી અજીતભાઈ, ટીવી 9ના માધ્યમથી વાવણીના વધામણા નામનો આખો જે કાર્યક્રમ આપ જ્યારે દર્શકો સમક્ષ જ્યારે પ્રસ્તુત કરી રહ્યા છો ત્યારે બહુ મથે જો માનવી તો વિઘો એક પવાય પણ રઘુવર રીજે જો રાજ્યા તો નવખંડ લીલો થાય। ચૈતર વૈશાખની ખેડૂતે ધરતીને ખેડી હોય અને ખેડૂતે ધરતીને ખેડી અને બરોબર તૈયાર કરીને રાખી હોય અને વૈશાખ મહિનો પૂરો થાય અને જેઠ મહિનો શરૂ થાય પણ કવિ એમ કહે છે કે જેઠ કોરો જાય એનો ખંડમાં ખટકો નહીં પણ આહાડનો એક દી અમને વહમો લાગે વેરડા। ખેડૂતનો દીકરો છે, પોતાની તમામ તૈયારી કરી બિયારણથી માંડી અને તમામ તૈયારી ખેતીની કરી અને વરસાદની રાહ જોતો હોય અને દાતા જેને કહેવામાં આવ્યો છે ધરતીપુત્ર જેને કહેવામાં આવ્યો છે અને વાવણી જે ખેતીમાં વાવેતર કરવામાં આવે છે એને વાવણી કહેવામાં આવે છે। અજીતભાઈ, આ વાવણી છે એ અત્યારના જમાનામાં ટ્રેક્ટર દ્વારા પણ થાય છે પણ પહેલાના જમાનામાં હજી પણ આપણે ત્યાં બળદો સચવાઈ રહ્યા છે, ગાયના ગોધા, આ ગાયના બાળકો છે, ગૌપુત્ર છે, એના દ્વારા વાવણી કરવામાં આવે છે। ખેડૂત છે, ખેડૂતનો દીકરો છે, વાવણી થાય, વરસાદ થાય એટલે આગલી રાતે બે દિવસ પહેલા પોતાના બળદને માટે એને બરોબર પૌષ્ટિક આહાર આપવામાં આવે છે અને એને કાયમ ધ્યાન રાખવામાં આવે પણ એને વાવણી કરવી છે। આ આ ગોઠણ ગોઠણ સુધી તો ધરતીમાં એના પગ ખૂંચી જાય એનું ધ્યાન રાખવા માટે એને રાત્રિના ઘી પીવડાવવામાં આવે છે, એને સારો પૌષ્ટિક આહાર આપવામાં આવે છે, ખાણ આપવામાં આવે છે અને પછી સવારે એકદમ તૈયાર થઈ નાની એવી દીકરી હોય એના હાથે આ બળદને ચાંદલો કરવામાં આવે, બળદને કંકુ અને ચોખાનો ચાંદલો કરવામાં આવે, ગોળ ખવડાવવામાં આવે, એને રોટલો ખવડાવવામાં આવે, આ વાવણીનું પૂજન કરવામાં આવે, જે વાવેતર કરવામાં આવે એને વાવણીઓ કહેવામાં આવે છે અને આ જે વાવણી છે એનું વાવણિયાનું પૂજન કરવામાં આવે અને પછી વાવેતરની શરૂઆત થાય, ઈશ્વરનું નામ લઈ, ભગવતીનું નામ લઈ અને ખેડૂતનો દીકરો છે વાવણીની શરૂઆત કરે એટલે ઈશ્વરનો નિયમ છે કે એક દાણો તમે ધરતીમાં નાખો એટલે હજાર દાણા કરી અને મને તમને આપે છે। હરીશદાનજી, વાવણીનો આધાર પ્રકૃતિ પર રહેલો હોય છે, ત્યારે પ્રકૃતિની અંદર ફૂલની વાત હોય, કોયલની વાત હોય, મોરની વાત હોય એવું કોઈ બાળ ગીત કે લોક સાહિત્યમાં કોઈ ગીત કરવું? નિત નિત ખીલતા ફૂલડા નવરંગી, નિત નિત ખીલતા ફૂલડા નવરંગી, પેલી ધરતી ના રંગ જુદા જુદા, સાને આ રંગ જુદા જુદા, સાને આ રંગ જુદા જુદા, કોયલ નો રંગ કાળો કંઠ છે સુહામણો, કોયલ નો રંગ કાળો કંઠ છે સુહામણો, પેલા મોરલાના ઓલા મોરલાના રંગ જુદા જુદા,
साने आ रंग जुदा जुदा साने आ रंग जुदा जुदा मानस ना अंगूठा नु फिगर प्रिंट अजीत भाई एक नथी होतु समान नथी होतु मारु फिगर प्रिंट तमारु दुनिया ना कोई पण मानस नु एम आ प्रकृति मा जुदी जुदी भायतो छे नोखी नोखी भायतो छे चांदा नो रंग जुदो सूरज नो रंग जुदो चांदा नो रंग जुदो सूरज नो रंग जुदो के पेला आ भोलाना ओला तार लाना रंग जुदा जुदा साने आ रंग जुदा जुदा कवि एम के छे के आ जो जुदा जुदा नोखा नोखा रंग छे पण दुनिया नो घड़नार केवो रंगीलो दुनिया नो घड़नार केवो रंगीलो जेने ढोला से रंग जुदा जुदा साने आ रंग जुदा साने आ रंग जुदा साने आ रंग जुदा जुदा हरिशदान भाई जारे मेघराजाना आववाना एंधाण थाय त्यारे धरतीपुत्र एवुं कही शकाय कि आ जगत नो तात छे तेनुं मन छे ते हिलोळे चढ़े અને વાવણીની શરૂઆત કરવા માટે આવતું જે વર છે એ હારામ હારું જાય એને ભગવાનને સાક્ષી માતાજીને સાક્ષી રાખી અને બળદને તૈયાર કરી અને જ્યારે વાવણીની શરૂઆત થાય છે ત્યારે લોક સાહિત્યમાં આ વાવણીની વાતને મેઘરાજાના વરસાદની વાતને પવનની જે દિશા બદલાય છે આ બધી વાતને લોક સાહિત્યમાં કેવી રીતે ગૂંથવામાં આવી છે અદ્ભુત વર્ણન છે અજીતભાઈ કે જી અંબર ગાજે ને મેઘા ડંબર ગાજે એવા અંબર ગાજે આખું અંબર છે ગાજવા માંડી જાય આહાડ મહિનો આવ્યો હોય આહાડ ગમ ગમ ધરા ધમ ધમ વરળ ચમચમ વીજળી જી વરળ ચમચમ વીજળી હાકળા ભાંગી મોર ગંદળ અને ગગન મિરખી ગેકિયા મોરલો છે ગળાના ત્રણ ત્રણ કટકા આપણા કવિઓ એમ કે છે લોક કવિઓ એમ કે છે કે મોરલો ગળાના ત્રણ ત્રણ કટકા કરીને બોલવા માંડ્યો હવે ત્રણ ત્રણ કટકા એટલે એમ કટકા નહીં પણ એટલો ઉલ્લાસમાં આવી જાય છે કે પોતાના દેહનું ભાન ભૂલી અને ટંકાર કરવા માંડી જાય છે દાદબાપુ એમ કહે છે કવિ દાદ એમ કહે છે જૂનાગઢ કે આપણે એમ કહી છે કે આ વરસાદ ગાજે છે મેઘ ગર્જના થાય છે એટલા માટે મોરલો બોલે છે તો કવિ એમ કહે છે કે ના ના એટલા માટે મોરલો નથી બોલતો પદ્મશ્રી દાદબાપુ એમ કહે છે કે મોર બોલે છે ને એટલે વરસાદ આવે છે આ કોયલ ટંકે છે એટલે આંબા મોરે છે આ પ્રકૃતિ હાદ કરે છે આ ધરતી છે હાદ કરે છે વરસાદને કે હે ધરતીના ધણી હવે તું આવ એટલા માટે આવે છે ખેડૂતો છે નેજવા માંડી માંડી વૈશાખ મહિનો પૂરો થાય પોતાની ધરતીને ચેતર વૈશાખમાં ખેડી નાખી હોય રાહ જોતા હોય નેજવા માંડીને એમ કહેતા હોય બાપ હવે આવ શું કામે વણ હગે વણ હાગવે વરસાદને તો રાજાનોય રાજા કીધો છે મેઘ રાજા કીધો છે અજીતભાઈ વણ હગે વણ હાગવે વણ નાતરીએ ને વણ માવતરીએ જીવીએ પણ તુમીણ મરીએ મે હેના વિના કોઈ ન ચાલે ગવર્નમેન્ટ સરકાર છે એ પોતાની બધી સુવિધાઓ કરે પણ વરસાદ ન આવે તો શું કરી લેવું કૃત્રિમ વરસાદ આપણે વરસાવી શકીએ પણ જે પ્રાકૃતિક જે છે એની મેળે જે આવે છે બહુ મથે જો માનવી તો વિઘો એક પવાય બહુ મથે જો માનવી તો વિઘો એક પવાય પણ રઘુવીર રીજે જો રાજિયા તો નવખંડ લીલો થાય નવખંડ ને લીલો કરવા માટે ખેડૂત છે એ રાહ વરસાદની જોતો હોય અને વરસાદ આવે જ્યારે આહટ ગગુંબીય લુંબીય અંબર વાદળ બેવળ ચવળીય મહોલાર મહોલીય લાડ ગહેલીય નીર છલે ને જલે નળિયા ધનનાટી કરી વીજળીનો હળાવો થાય મેઘ ગર્જના થાય અને ઓતરાદાઈ વાયરા ચડે એ વાવર આવે અરે આ વરસાદ છે એ પહેલો વરસાદ આવે ને ત્યારે બે ચાર કિલોમીટર દૂર હોય ને એકાદ ગાંવ દૂર હોય ને એનો પવન જે આવે ને એની જે સુવાસ જે આવે છે એની ખુશ્બુ જે આવે છે એની સુગંધ જે આવે છે માટીની સુગંધ પણ કંઈક અલૌકિક છે એ આપણને બધાને ખબર છે અને ખેડૂત છે એને વિશ્વાસ છે એ ધરતીપુત્ર છે એ અન્નદાતા છે એવી વાવણી આવે એવો વરસાદ આવે ત્યારે આપણા કવિઓએ એના વર્ણન કર્યા છે ચેડાંગ સાડી વાદળા કાળા દુવાળા અંબારે શોભે દસ્યું ઓતર આદિ માથે ગુજરાન દરાર અને જીંગોરા મોરલા સાથે મન્નાણી વાહરી જડી ચેડાંગ સાડી વાદળા કાળા દોવાળા બબે થરા વાદળા છે દોવાળા અંબારે શોભે દસ્યું ઓતર આદિ માથે ઓતરાદા દસના દસ્યું દસ્યું ઓતર આદિ માથે ઉચરા દરાર અને જીંગોરા મોરલા સાથે મન્નાણી વાહરી જડી એક ધારા મેઘ રાજા મન્નાણા અમાપ વરમંડીએ ટીયા ઇન્દ્ર પડ તાળા પાણી વાળા હાથી હોંઢ વાળા નગા વાળા ધેખા ગાળા નદી નાળા ફાડી નાખા અળા માથે જળા દળા ફેલિયાંગ અતોળ
તો હદાવાળા ત્રહેપાળા સરિતા જોરમાં હાલે આવું આ વરસાદનું અને વાવણીનું અજીતભાઈ વર્ણન છે. હરેશદાનજી, જ્યારે વાવણીની વાત થઈ, મેઘરાજાની વાત થઈ, વાદળોની વાત થઈ, નંદીની વાત થઈ, ત્યારે આપના મુખ્ય જે શોભે છે વીરરસની વાતું, તો આજે જ્યારે વાવણીના સુકન થયા છે ત્યારે એકાદી વીરરસનું સપાકરું થઈ જાય ભાઈ. જી ભાઈ, જી ભાઈ. લેડા હલ્દી મેદાન માથે યવનોની ફોજ હામે વરવાને આયલા શાહી મુગલોની ફોજ માથે એકલો ત્રાટકો રાણો ગટકો એકતા વિના તો પુના મંડાણ માંડ્યા રાજપૂતી ફોજ માથે તોય લેડા નરબંકા મહાદેવ નામ ધરી આપણા લોક સાહિત્યમાં ડાયરામાં સંસ્કૃતિના કાર્યક્રમોમાં આ બધા વીરસના વર્ણનો છે આપણા સુરવીરોને યાદ કરીને. લેડા હલ્દી મેદાન માથે યવનોની ફોજ હામે વરવાને આયલા શાહી મુગલોની ફોજ માથે એકલો ત્રાટકો રાણો ગટકો એકતા વિના તો પુના મંડાણ માંડ્યા રાજપૂતી ફોજ માથે તોય લેડા નરબંકા મહાદેવ નામ ધરી જંગમાં ઘેરિયા રાણા સંગ તારે ઝાલા રાણા માથે ધરી તાજ તેદી રાખિયા નિશાન રાણા ધરી તલવાર મહારાણા વારી કરી માન હવી થયા મુગલોની માથે ઝાલા માન પછી ભેળા લીધા ભેલું રાણા હલ્દી સંગ્રામ કાજે કરે વાર છુટ્ટા બાણ જાણે મેઘ નામ નાણ મચિયા તે હાહાકાર હાવજોની પડીચા લડવાને લાગ્યા સુરા બાવીસે હજાર વો તો લડવાને લાગ્યા સુડા બાવીસે હજાર સિંધુ રાજના ભૂકાણા પાવા નગાર વાગીયા હો ભાગી ગયા કાયરોને જાગી ગયા ધોધાર પછી ધણી માથે દેડા શિશુ ઉઘડા મૃતિના દ્વાર પેડા શત્રુ માથે જેથી પાબુના પ્રહારંગ અને ધરા લાગી ધ્રુજવાને કાલના ભૂલી ગયા મોઢા કંઈક સુર બંકા તેથી ભૂલી ગયા ઘમંડ અને લહી તાળી શત્રુ ઓના આ બધા યુદ્ધોના સુરવીરતાના ભક્તિના દાતારીના વર્ષા ઋતુના આ બધા એમાં વર્ણનો કવિ કરે છે. આ હતી મેઘરાજાની મહેરની વાતો, ખેડૂતના જીવનમાં લીલા લહેરની વાતો, આ હતી સુકનની વાતો, આ હતી લાપસીના આંધણની વાતો, આ હતી નંદીની વાતો, મોરની વાતો, કોયલની વાતો, આ હતી વાવણીના વધામણાની વાતો.